नमस्ते मित्रों, दिवाळी नी तमाम लोकोने शुभकामनाओ। आ वर्षे दर वखत करता आपणे दिवाळी थोड़ी अलग मनावानी छे। आपणे जाणीए छीए के आ वर्षे आपणे कोविड जोड़े खासु लड्या छीए, एना लीधे अमुक वस्तुओने आपणे तकेदारी राखवानी छे, जेथी करीने कोविडने जे अत्यारे कंट्रोल आव्यो छे ए कंट्रोलमां ज रहे, वापस फरी पाछुं कोविडनुं प्रमाण वधे नहीं। आपणे मुख्यत्वे जो जाणीए तो कोविड आपणा शरीरमां आवे छे कई रीते। एक पद्धति एवी छे के जे हवाथी फैलाईने आपणा नाकमां जाय छे अने नाकमांथी गळा अने फेफसा तरफ न्यूमोनिया करे छे। बीजी पद्धति एवी छे के आपणे कोईपण वस्तुने अड़ीए अने एना पछी आपणा हाथनी अंदर जो कोविडना वायरस बेसी जाय तो ए हाथ आपणे नाक मोढुं अथवा आंख तरफ लई जईए तो त्यांथी नजीक ज आपणी रेस्पिरेटरी सिस्टम श्वासोश्वासनी प्रक्रिया होय, एटले एमांथी आपणा वायरस आपणा तरफ फैलाय छे। तो आ बे वस्तુઓને આપણે ખાસ રીતે જો તકેદારીમાં રાખીએ તો આઈ થિંક કોવિડની સામે લડવા માટે આપણા માટે બહુ ઈઝી બની જાય। કોવિડ છે જ અને કોવિડ રહેવાનો જ છે, આપણે કોવિડ જોડે ટેવાવવાનું છે। તો આ ટેવાવવા માટે થઈને આપણે હંમેશા હવાથી આવતા કોવિડને રોકવા માટે માસ્ક પહેરવાનું છે અને સરફેસ જેમ હાથ જોડે ટચ થતું હોય તો આપણે વારે વારે બિનજરૂરી રીતે આપણે મોઢાને અને હાથનો કોન્ટેક્ટ કરવાનો રોકીએ અને જો ઇનકેસ આપણે હાથ મોઢાને અથવા નાક આંખને ટચ કરતા હોય એ પહેલા શક્ય હોય તો હાથને સેનિટાઈઝ કરો અથવા તો પછી સાબુથી હાથ ધોઈ અને પછી ઉપયોગ કરો। બહુ નાની વસ્તુઓ છે પણ બહુ મહત્વની વસ્તુઓ છે। યુનિવર્સલ પ્રિકોશન તરીકે જોઈએ તો આ બે ત્રણ વસ્તુઓ, સોશિયલ ગેધરિંગ ઓછું કરો, માસ્ક પહેરો, ડિસ્ટન્સ રાખો, એટલી વસ્તુ જ સફિશિયન્ટ છે જે આપણે કોવિડને રોકી શકીએ। આ ઉપરાંત તહેવારોના લીધે ઘણી વખત ઘણા પ્રોગ્રામો બનતા હોય છે અથવા તો આઉટિંગ આપણે કરતા હોઈએ છીએ। કોવિડ વાયરસનો રોગ છે, કોવિડ માટે વાયરસ માટે સૌથી મહત્વની વસ્તુઓ છે આપણી ઇમ્યુનિટી। ઇમ્યુનિટી જો સારી હશે તો વાયરસ બધાને થતા હોય છે પણ 90% લોકોને સારા થઈ જતા હોય બીકોઝ ઓફ ઇમ્યુનિટી। તો આપણે ઇમ્યુનિટીને જાળવી રાખવા માટે શક્ય હોય એટલું આઉટડોર એક્ટિવિટી ઓછી કરાય, હેલ્ધી ખોરાક ખાઈએ, આપણા શરીરને તકલીફ ના પડે એ ટાઈપની બધી જ પ્રવૃત્તિ કરીએ જેથી કરીને આપણું શરીર કેપેબલ હશે તો વાયરસની સામે લડવા માટે બહુ ઇઝી રહી જશે। આપણે જાણીએ છીએ કે કોઈ પણ વાયરસ કે કોઈ પણ રોગ હોય, શરીરનો કોઈ પણ રોગ હોય, એમાં રોગ થાય એટલે શરીરની તાકાત ઓછી થાય, શરીરની તાકાત ઓછી થાય એટલે એના લીધે બીજો રોગ આપણને થાય। એટલે આ વસ્તુઓને જો આપણે ખ્યાલમાં રાખીએ તો આપણા શરીરને બચાવીને રાખીએ, શરીરને બચાવીને રાખશું તો વાયરસ ની અસર કરતા આપણી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે હશે અને આપણી રોગપ્રતિકારક શક્તિ જ આપણને કોવિડ કે કોઈપણ પ્રકારના વાયરસમાંથી બહાર જલ્દી લાવી શકશે। તો મિત્રો, બેઝિક તકેદારીઓ રાખો તથા આપણા શરીરને જાળવી રાખો, શરીરને તંદુરસ્ત રાખો, પૂરતી સ્લીપ કરી લો, આરામ કરી લો, વધારે પડતું આઉટડોર એક્ટિવિટી ઓછી કરો, બહારની વસ્તુઓનો ઉપયોગ ઓછો કરો, શક્ય બને ત્યાં સુધી ઘરની વસ્તુઓનો જ વધારે ઉપયોગ કરીએ અને ઘરની વસ્તુઓ ખાવા પીવામાં વધારે વાપરીએ જેથી કરીને તબિયત આપણી જળવાઈ રહે। તો દિવાળી આપણે મનાવશું જ પણ અમુક તકેદારીઓની જોડે મનાવશું અને અમુક તંદુરસ્તીની જોડે મનાવશું, આપણે હવે કોવિડના ભોગ નહીં બનીએ। આભાર।